આજે એની વધારે એક્સરસાઇઝ જોઈએ. અહીંયા પાસે છ એક્સરસાઇઝ લખેલી છે અને એ છે છ એક્સરસાઇઝ હું તમને સમજાવું છું. હવે આ શું છે કે ગેટ રેડી ફાસ્ટ, ગેટ રેડી ફાસ્ટ કે જલ્દી તૈયાર થઈ આવું, રેડી ફાસ્ટ. યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. રીચ એટલે પહોંચવું, રીચ એટલે પહોંચવું. રેડી તો રીચ એટલે પહોંચવું સ્કૂલે કે એ ટાઈમે. કે સો ધેટ, બીકોઝ અને ધેર ફોર, સો ધેટ બીકોઝ અને ધેર ફોર કે ગેટ રેડી ફાસ્ટ યુ કેન રીચ ઓન ધેમ. તો હવે અહીંયા ઓપ્શન આપ્યા આપને ત્રણ કે સો ધેટ બીકોઝ ને ધેર ફોર. તો આ બધા જ શબ્દો મેં તમને કાલ લખાવેલા હતા. તો જોવાય તમારે કે સો ધેટ એટલે કે તેથી, બીકોઝ એટલે કારણ કે, અને ધેર ફોર શું થાય નહીતર. તો આ આટલા માટે હવે તમે વિચારો કે જલ્દી રેડી થઈ જાઓ તેથી તમે સ્કૂલે ટાઈમે પહોંચી જાઓ, એવું આવે કે જલ્દી રેડી થઈ જાઓ કારણ કે તમે સ્કૂલે પહોંચી જાઓ, બરાબર. તો સો ધેટ અને બીકોઝ બંને મેળ આવે છે. આમાં આવી કન્ડિશન હોય ત્યારે તમારે સો ધેટ વાપરવાનું. તો સો ધેટ વાપરતી વખતે ખાલી સો ધેટ વચ્ચે મૂકવાનું છે. તો આમાં લખ નાખાય કે ગેટ રેડી ફાસ્ટ એટલે કે જલ્દી રેડી થઈ જાઓ કે તેથી, એટલે કે સો ધેટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. હવે જો બીજું કે જય ઇઝ ટાયર્ડ એટલે કે આમ કંટાળો આવતો હોય ને આપણે, કંટાળા હોય આપણે ઘરે બેઠા બેઠા એક ને એક વસ્તુ કામ કરતા હોય તો અમુક સમય શું થાય આમ કંટાળો આવે એવું લાગે, આપણે કંટાળી છીએ. કે જય છે એ કંટાળી ગયો, જય ઇઝ ટાયર્ડ. હી ઇઝ વોકિંગ કે એ ચાલે છે, માણસ કંટાળી જાય તો ચાલે, હે કંટાળી ગયો તોય ચાલે છે. તો શબ્દ ક્યાં છે કે સો ધેટ એટલે કે તેથી, એટ એટલે પણ, ઓર એટલે નહીતર. તો જો આ તેથી મૂકી તો કેવું થાય કે જય છે એ કંટાળ્યો છે તેથી ચાલે છે, ના આવતો ન હોય. જય કંટાળ્યો છે તેથી ચાલે છે, તો કે ના. પણ કે જય કંટાળ્યો છે પણ તોય વોકિંગ, તોય શું કરે છે, ચાલે છે. જય કંટાળ્યો પણ તોય ચાલે છે. ઓર એલ્સ, જય છે એ કંટાળ્યો છે નહીતર ચાલે છે, તો કે ના આવતો ન આવે. તો આમાં શું આવે, એટ, જય કંટાળ્યો છે તો પણ ચાલે છે. તો ગુજરાતી મતલબ એટનો ખબર હોય એટલે સીધી આપણે ખબર પડી જાય. કાલે તમને ભણાયા હતા એ મુજબ તો અહીંયા શું લખાય કે જય ઇઝ ટાયર્ડ એટ હી ઇઝ વોકિંગ. જય ઇઝ ટાયર્ડ એટ હી ઇઝ વોકિંગ. જો એટ શબ્દનો ઉપયોગ કર્યો, કન્જેક્શન. પછી જો યુ કેન વેઇટ હિયર, યુ કેન વેઇટ, વેઇટ એટલે રાહ જોવી, હિયર એટલે અહીંયા, કે તમે અહીંયા રાહ જોવો. યુ કેન વેઇટ હિયર, હિયર એટલે અહીંયા, તમે અહીંયા રાહ જોવો. યુ કેન ગો હોમ, નકર તમે ઘરે જાઓ. વ્યક્તિ એક છે કે તમે અહીંયા રાહ જોવો નકર ઘરે જાઓ, બેમાંથી એક થાય ને, બંને તો થાય નહીં કે અહીંયા રાહ જોઉં અને ઘરે જવું, આવું બે કામ થાય? કેમ કે વ્યક્તિ એક જ છે, ક્યાં રાહ જોવે ને ક્યાં ઘરે જાય. તો શબ્દ ક્યાં છે, એન્ડ, એન્ડ એટલે અને થાય. તો યુ કેન વેઇટ હિયર એન્ડ યુ કેન ગો હોમ, તમે અહીંયા રાહ જોવો અને ઘરે જાઓ,
તો બે કામ ત્યાં ન થાય. બટ તમે અહીંયા રાહ જોવો, પરંતુ તમે ઘરે જાઓ. બટ એટલે પરંતુ, તમે અહીંયા રાહ જોવો પરંતુ ઘરે, રાહ જોવી કે ઘરે જાઓ પરંતુ ન હાલે. ઓર ઓર એટલે કોઈ એક, અહીંયા રાહ જોવો કા ઘરે જાઓ, બેમાંથી એક થઈ શકે તો ઓર આવે. બરાબર, તો આવી રીતના તમારે વિચારવાનું, આવી રીતના વિચાર કરી અને જવાબ આના ગોતવાના. તો અહીંયા લખાય યુ કેન વેટ હિયર ઓર યુ કેન ગો હોમ. યુ કેન ગો હોમ. ચલો પડી ખબર આટલે સુધી. હવે ચોથી એક્સરસાઇઝમાં જો, આ અલગ પાડી દઉં. ડુ નોટ પ્લે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારે, આઉટસાઇડ એટલે બહારે. અને ડુ નોટ પ્લે કે બહારે રમશો નહીં. ડુ નોટ પ્લે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારે, એ કે બહારે રમશો નહીં. ઇટ ઇઝ વેરી હોટ. હોટ એટલે ગરમ, કે ખૂબ જ ગરમી છે. શું છે? ખૂબ જ ગરમ છે. કે ઇટ ઇઝ વેરી હોટ, કે ખૂબ જ ગરમ છે. કે ડુ નોટ પ્લે આઉટસાઇડ, કે બહારે રમશો નહીં. ઇટ ઇઝ વેરી હોટ, કારણ કે અહીંયા શું છે, એકદમ ગરમ છે વાતાવરણ. સો ધેટ ધેર ફોર અને બીકોઝ. સો ધેટ ધેર ફોર અને બીકોઝ. તો શું થયું જો, કે સો ધેટ એટલે કે તેથી, ધેર ફોર એટલે નહીતર, બીકોઝ એટલે કારણ. તો ક્યુ ઓપ્શન આમાં આવશે? હે, આમાં ક્યુ ઓપ્શન આવશે? ચલો કોને ખબર છે, હાથ આંગળી ઊંચી કરે. જેને ખબર હોય આંગળી ઊંચી કરે. 10A39 ખોડીદાસ છેલ્લી લાઈન. હા બોલ, કયું ઓપ્શન આવશે? હે, કેમ બીકોઝ ઉપયોગ કર્યો? સો ધેટ કેમ નો કર્યું? ધેરફોર કેમ નો કર્યું? હા, કારણ કે ગરમી છે. તો ખબર પડી જ જાય કે આપણે કયું ઓપ્શન મૂકીએ. તો અહીંયા શું લખાય? ડુ નોટ પ્લે બીકોઝ, ડુ નોટ પ્લે આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ. ઓકે, તારક શુડ વર્ક હાર્ડ. જો શુડ ક્યારે વપરાય? મેં તમને ટેન્સ વખતે કીધું હતું ને, ફરજિયાત ક્રિયા હોય ત્યારે શુડ વપરાય. તો તારક શુડ વર્ક હાર્ડ, કે તારક વ્યક્તિ જે છે, વ્યક્તિનું નામ, એને વર્ક તો કામ કર્યું ફરજિયાત, શુડ વર્ક હાર્ડ. બરાબર, કામ તો એને કર્યું જ, કે તારક શુડ વર્ક હાર્ડ. પણ હી વિલ નોટ સક્સેસ, પરંતુ એને સક્સેસ મળ્યું. બાકી વર્ક હાર્ડ કરે, ખૂબ મહેનત તમે કરો તો તમારું રિઝલ્ટ સારું આવે ને. પણ તમે રિઝલ્ટ સારું આવ્યું નહીં, મહેનત તો ખૂબ કરી. શું છે? મહેનત ખૂબ કરી પણ રિઝલ્ટ સારું આવ્યું નહીં. તો જો ઓપ્શન છે ઓર એલ્સ, ધેર ફોર ને સો. તો તારકે વર્ક તો ખૂબ કર્યું પણ સક્સેસ થયો નહીં. તારકે વર્ક તો ખૂબ કર્યું નહીતર સક્સેસ થયો નહીં. તારકે વર્ક તો હાર્ડ કર્યું તેથી સક્સેસ ન ગયો. તો તેથી તો એવું થાય નહીં, ધેર ફોર પણ ન થાય, ઓર એલ્સ જ આવે, પણ એ સક્સેસ થયો નહીં. તો તારક શુડ વર્ક હાર્ડ ઓર એલ્સ હી વિલ નોટ સક્સેસ. ઓકે, પછી જો, પ્લીઝ ટેલ ધ ટ્રુથ. પ્લીઝ
ટેલ એટલે કેવું, ટ્રુથ એટલે સાચું. પ્લીઝ સાચું બોલો. કંઈક તમે તોફાન કર્યા હોય અને તમને ઓફિસમાં બોલાવે કે કહે છે કે ભાઈ સાચું બોલો. ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. પનિશ એટલે સજા. પનિશ એટલે સજા. નકર પ્રિન્સિપાલ શું કરશે? તમને સજા કરશે. તો જો ઓપ્શન શું છે? એન્ડ અને, અધરવાઇઝ એટલે નહીતર, અને બીકોઝ એટલે કારણ કે. પ્લીઝ ટેલ ધ ટ્રુથ. પ્લીઝ સાચું બોલી જા, નહીતર પ્રિન્સિપાલ સજા કરશે. થાય? પ્લીઝ સાચું બોલી જા કારણ કે. તો સાચું બોલી જા ને કારણ કે તો ઈ નો હાલે. તો અહીંયા શું આવશે? પ્લીઝ ટેલ ધ ટ્રુથ, અધરવાઇઝ ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. બરાબર? પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. જો ઓકે, તો આ હતા 6 એક્ઝામ્પલ. આનો ફોટો પાડી અને તમને વોટ્સઅપમાં આપે છે. આ તમારે અહીંયા પાકી બુકમાં નીચે ઉતારવાના એટલે તમને ખબર પડે. અને બાકીના બીજા એક્ઝામ્પલ છે 6, એ હું લખું છું. એનો ફોટો પાડીને પણ તમને આપે છે. એ તમારે જાતે સોલ્વ કરવાના. ન થાય તો નેક્સ્ટ લેક્ચરમાં તમારે મને પૂછવાના કે આમાં જવાબ શું આવશે. ઓકે, સારું, ચલો. આનો ફોટો પાડે છે અને આપે છે. સ્ટોપ કરી દઈએ. ડિસાપોઇન્ટેડ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. Therefore, because so, બીજું mother will prepare sweets. Mother will બેકા કેક. એના ઓપ્શન છે સો ધેટ નેધર નોર અને એધર ઓર. ત્રીજું ઇટ વોઝ વેરી ડાર્ક. ઇટ વોઝ very dark. Ketan continued to walk on the deserted road. ઓપ્શન છે ફોગ બીકોઝ ધેરફોર. પ્લીઝ સીટ સાઇલેન્ટલી the teacher will get angry or therefore or else or therefore or else. 5
मधर वॉज बिजी, सी कुड नॉट कम फॉर द फंक्शन, सी कुड नॉट कम फॉर द फंक्शन. ऑप्शन छे एंड बट सॉ. छेली एक लखो, रामू इज पूर, ही इज हॉनेस्ट बिकॉज देयरफॉर. અને ચલો આ છ એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે. છ એક્સરસાઇઝ સોલ્વ કરી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. નો પ્રશ્ન આવે તો મને કહેજો. ઓકે સારું, ચલો જય સ્વામિનારાયણ.